સંતરામપુર નગરપાલિકા દ્વારા પાણીપુરીની લારી અને હોટલોમાં ચેકિંગ કરી અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે. સંતરામપુરમાં ખુલ્લામાં અને સ્વચ્છતા વગર ચલાવવામાં આવતી પાણીપુરીની લારીઓ, પાઉભાજીની લારીઓ તેમજ હોટલોમાં નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેના કર્મચારીઓ દ્વારા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈને સંતરામપુર નગરમાં આવેલ લારીવાળા, રેકડીવાળા અને ગંદકી કરતી હોટલોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યું છે. સંતરામપુર નગરપાલિકા તંત્ર દ્વારા પાણીપુરીની લારીઓમાં બટાકા, વટાણા, કેમિકલવાળું પાણી તેમજ ખુલ્લા હાથે પાણીપુરી ખવડાવતા રેકડીવાળાને હાથમાં મોજા પહેરવા, માથામાં ટોપી પહેરવી તેમજ ગળામાં એપ્રોન પહેરવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. હાલમાં ચોમાસું ચાલતું હોય, રોગચાળાની ભીતિ સેવતી હોવાના કારણે હોટલો ખુલ્લામાં નાસ્તો બનાવતી તેમજ વિતરણ કરતી લારીઓ, રેકડીઓ તેમજ ચાઇનીઝ પાઉંભાજી અને સેવુલસ બનાવતા ટેમ્પાવાળાઓને ખાસ અને કડક સૂચના આપવામાં આવી છે કે તમારી નિષ્કાળજી અને ચોખ્ખાઈ નહીં હોય અને રોગચાળો વકરશે તો તમારી સામે કડક અને શિક્ષણાત્મક પગલાં ભરવામાં આવશે. નગરપાલિકા અચકશે નહીં તેવું સૂત્રોએ જણાવેલ છે. ચીફ ઓફિસર સંતરામપુર નગરપાલિકા, આજરોજ અમે જે અત્યારે ગુજરાતમાં જે વાયરો ચાલ્યો છે કોલેરા અને રોગચાળ લીધે પાણીપુરી ઉપર પ્રતિબંધ મૂકવાનો, અમે આજે દરેક પાણીપુરી વાળાના જ્યાં તે લોકો પાણીપુરી બનાવે છે તેવા સ્થળોની જુદા જુદા વિસ્તારમાં મુલાકાતો લીધી છે અને તેઓને સરપ્રાઇઝ ચેકિંગ કરી તેઓને જે પોતાને જે સ્વચ્છતા જાળવે, પાણીપુરીની ક્વોલિટી જાળવે અને વ્યવસ્થિત રીતે હાથ મોજા પહેરે વગેરે કાળજી રાખી અને પાણીપુરી વેચે તેવો અમે તેઓને સંદેશો આપ્યો છે, સૂચનાઓ આપી છે અને જો તે લોકો આ પ્રમાણે નહીં કરે તો ભવિષ્યમાં ટૂંક સમયમાં જ અમે પાછા આ રીતે રેડ કરી તેની ઉપર દંડાત્મક કાર્યવાહી કરશું, જેથી કરીને આ ચોમાસાની ઋતુમાં જે આપણા ખાસ કરીને બહેનો ભાઈઓ પાણીપુરી ખાતા હોય છે તેઓની સ્વાસ્થ્ય આરોગ્ય જળવાઈ રહે તેવા અમે પગલાં લેવા માગીએ છીએ.